જંગવાવ ખાતે કેબિનેટ મંત્રી ગણપત વસાવાના કાર્યાલય ખાતે આદિવાસી મહિલા એલઆરડી ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. એલઆરડી ભરતીમાં આદિવાસી વર્ગની મહિલાઓએ અન્યાયની લાગણી અનુભવતા હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર કરી એલઆરડી મહિલા બેઠકો વધારવાની માંગ કરી હતી, જેને પગલે પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી. આદિવાસી એલઆરડી મહિલા ઉમેદવારોએ જંખવાવ ખાતે કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના કાર્યાલય ખાતે બંધારણ મુજબ એલઆરડી મહિલા બેઠકો વધારવાની માંગ કરી રહી હતી. તમામ વર્ગ માટે કટ ઓફ માર્કનું 62.50% મેરિટ રાખવાના કારણે બંધારણીય હક્કોનું હનન થયાનો આક્ષેપ કરી મોરચો માંડ્યો હતો. આ દરમિયાન 40 જેટલી મહિલાઓએ હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો પણ બહિષ્કાર કર્યો હતો, જેને પગલે માંગરોળ પોલીસે તમામ મહિલાઓને ડિટેન કરી આગલી કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ તેજલબેન વસાવા છે. હું ભરૂચ જિલ્લાની છું. આજે મારા જોડે અન્યાય થયો છે તે માટે આજે હું ગણપત વસાવાની જે કાર્યાલય ઓફિસ છે ત્યાં અમે આવ્યા છીએ. અમે આદિજાતિની જે મહિલાઓ જોડે અન્યાય થયો છે તે માટે અમે એલઆરડીમાં જે અમારે જોડે અન્યાય થયો તેની એલઆરડીની બાબતમાં અમે અહીંયા મળવા આવ્યા છે. અને અમારે ગણપતભાઈને જ્યાં સુધી અમને ગણપતભાઈ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના તો નથી. હવે કઈ રીતે અન્યાય થયો છે બેન તમને? એમાં એલઆરડીમાં જે ઓબીસી એસી જનરલની જે જગ્યા વધારી છે એમાં અમારી એસટીની બી જગ્યા વધારી છે. એમાં 846 જગ્યા વધારી છે. એ લોકો ના પાડે છે કે અમે જે જગ્યા છે મહિલાની એમાં અમે છોકરાઓને ભરી છે. છોકરીઓને ભરવાની કોઈ વાત જ નહીં કરતા. કિમથી ગૌતમ પટેલનો અહેવાલ.